સુરત ની અંદર બાળકોના શિક્ષણ માટે હવે ફરતી શાળા જોવા મળશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે લોકાર્પણ થશે। ફૂટપાથ પર જીવન ગુજારતા બાળકો માટે આ વ્યવસ્થા કરાઈ છે। વિચરતી જાતિના બાળકોના શિક્ષણની વ્યવસ્થા છે। એક સાથે 32 બાળકો બેસી શકે તેવી એસી બસ રાંદેર અને અડાજણ વિસ્તારમાં અભ્યાસ માટે અપાશે। સપ્તાહમાં 6 દિવસ બાળકોને આ બસમાં ભણાવવામાં આવશે। આપણી સાથે સુરતથી આનંદ જોડાઈ ચૂક્યા છે સીધા। આનંદ, ખૂબ જ સારી બાબત કહી શકાય કે હવે બાળકોને બસમાં જ શિક્ષણ મળશે। બસમાં કયા કયા પ્રકારની સુવિધાઓ જે છે તે આપવામાં આવી છે, શરૂઆત ક્યારથી થશે? બિનલ, આ જે બસ છે વિચરતી જાતિના જે બાળકો છે કે જેઓ ફૂટપાથ ઉપર રહીને પોતાનું જીવન વ્યતીત કરે છે તેવા બાળકો માટે આ બસ છે એ બસ બનાવવામાં આવી છે અને આ બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે। આ બસ આજથી જ કાર્યરત થઈ જશે અને બસની જો વાત કરવામાં આવે તો આ બસની અંદરની જે સુવિધા છે એ સુવિધા પણ હું આપને બતાવવા માંગીશ કે બસની અંદર જે છે એ અત્યારે સ્થિતિ જે બસની અંદર પહોંચી રહ્યા છે અમે, અને બસની અંદર આ તમામ બેન્ચ જે છે દેખાઈ રહી છે અત્યારે જે બાળકો માટેની સુવિધા છે। 32 બાળકો આ બસની અંદર બેસી શકે તે પ્રકારની સુવિધા બનાવવામાં આવી છે। આ ઉપરાંત બસની અંદર પંખા લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત એક સામે ટીવી મૂકવામાં આવ્યું છે અને એક ગ્રીન બોર્ડની સુવિધા પણ રાખવામાં આવી છે, એટલે કે જ્યારે ગ્રીન બોર્ડની જરૂરિયાત હોય ત્યારે બાળકોને ગ્રીન બોર્ડ ઉપર ભણાવવામાં આવશે અને જ્યારે પણ બાળકોને કોઈક માહિતીલક્ષી વસ્તુ આપવાની હોય ત્યારે બાળકોને ટીવી ઉપર પ્રદર્શિત કરવામાં આવશે। આ સાથે બાળકો માટે કેટલાક ટોઈઝ અને રંગબેરંગી જે ચિત્રો છે એ પણ આની અંદર મૂકવામાં આવ્યા છે, એટલે કે બાળકો જ્યારે અહીંયા ભણવા માટે આવે ત્યારે બાળકોને એક વાતાવરણ મળે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા આ બસની અંદર કરવામાં આવી છે। સમગ્ર વ્યવસ્થા બસની અંદર રાખવામાં આવી છે અને ખાસ કરીને આ એટલા માટે કે સુરત શહેરની અંદર 1552 જેટલા બાળકો જે છે એ ફૂટપાથ ઉપર રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, ત્યારે આ બાળકોને ભણતરનો મોકો નથી મળતો અને જ્યારે આ બાળકોને ભણતરનો મોકો નથી મળતો ત્યારે બાળકો માટે આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી રહી છે કે આ વિચરતી જાતિના જે બાળકો છે એ બાળકો પણ પોતાનો અભ્યાસ કરી શકે અને પોતાના અભ્યાસની સાથે સાથે પોતાનું જીવન સુધારી શકે એ માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત જ્યાં શાળા છે ત્યાં આવતા લોકો માટે એક પ્રોત્સાહનરૂપ બની શકે તે માટે સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એટલે કે અહીંયા આવીને લોકો સેલ્ફી પડાવે અને આ સેલ્ફી જો પોતાના સોશિયલ મીડિયા પર મૂકે તો આ બસનો બહોળો પ્રચાર પ્રસાર થઈ શકે અને આ બસના પ્રચાર પ્રસારની સાથે સાથે જે બાળકો છે એ બાળકોને એક ભણવા માટે પ્રોત્સાહન મળી શકે તે માટેની પણ વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે। જે સંચાલક છે બસના એ અહીંયા આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ, એમની સાથે સીધી વાત કરીશું। મહેશભાઈ, આજથી આ બસ શરૂ થઈ રહી છે, શું કહેશો, કયા પ્રકારની સુવિધા? સૌથી પહેલાં તો આજે આનંદની વાત છે અમારા માટે કે ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના જે મજૂર લોકો છે એના બાળકો માટે અમે ફરતી શાળા શરૂ કરી રહ્યા છે। વિશેષ તો ખાસ કરીને બસમાં જે અમે સુવિધા કરી છે એ આજના સ્માર્ટ ક્લાસમાં પણ ન હોય વર્ગખંડમાં એવી સુવિધા અમારી બસમાં, એને ટોટલી ક્લાસરૂમમાં આધુનિક ટેકનોલોજી ટીવીના માધ્યમથી અને બ્લેકબોર્ડના માધ્યમથી અમે એને અક્ષરજ્ઞાન આપીશું, સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિ કરી અને એને શિક્ષણના પ્રવાહમાં જોડવાનો અમારો પ્રયાસ છે। કારણ કે આ લોકો જો જ્યાં સુધી સ્કૂલમાં ઇન્ટરેસ્ટ પોતે અભ્યાસમાં ઇન્ટરેસ્ટ નહીં જાગે એમને ત્યાં સુધી સ્કૂલે નહીં આવે, એટલે અમારો મુખ્ય એમ છે કે આ લોકોને શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે એને મનોરંજન પૂરું પાડવું, પ્રવૃત્તિ પૂરી પાડવી અને રસ લેતા કરવા। તો જે બાળકો છે એ બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે સૌથી પહેલાં એમને શિક્ષણમાં રસ જગાડવો જરૂરી છે અને એના માટે જ આ બસની આથી શરૂઆત થવા માટે જઈ રહી છે। બિનલ જી, આનંદ, વધુ અપડેટ્સ અમે આપની પાસેથી આગળ પણ લેતા રહીશું।